આપણા સબસ્ક્રાઇબર માટે જલારામની ખીચડી. પહેલા હું કઢીનો ટેસ્ટ કરી જોઉં. જલારામની ખીચડી તમારા નસીબમાં હોય ને તો જ મળશે, કારણ કે આ જગ્યાએ ખીચડી તો આપણે નોર્મલ સવારે મળતી હોય કાં તો સાંજે મળતી હોય છે, પણ ક્યારે તમે કોઈ દિવસ બપોરે ખીચડી ખાધી છે? એક એવી જગ્યાએ કે 3:30 વાગે ખાલી ખીચડી ચાલુ કરે છે અને 6 થી 6:30 વાગે સમથિંગ પૂરું થઈ જાય છે. એટલે તમારા નસીબમાં હશે તો જ તમને મળશે. અને બહુ સિટિંગ નાનું છે, પણ જે એમનું નામ બહુ મોટું છે, બારડોલી અંદર આપણે આવ્યા છે તો ખીચડી અને જે કઢી, ખીચડી કઢી તો નોર્મલી આપણે સાંજે જ ખાવાની, પણ આ અહીંયા વધુમાં વધુ લોકો બારડોલીમાં ખીચડી અને કઢી સાંજે જે 3:30 વાગ્યા પછી લોકો વધુમાં વધુ ખાતા હોય છે. આ તમે જે જોઈ રહ્યા છો કઢી અને ખીચડી, આજે તુવેરની દાળની ખીચડી, મગની દાળ હોય છે પણ આમાં જે તુવેરની દાળની ખીચડી કહેવામાં આવે છે, અને ઉપર જે ટોપરાનું ખમણ નાખ્યું છે અને કોથમીર નાખી છે અને સલાડ છે અને કઢી, જલારામ કઢી જે આપણે જે વીરપુરની યાદ અપાવી હતી એવી જે કઢી. પહેલાં હું કઢીનો ટેસ્ટ કરી જોઉં. જે ખાટી મીઠી કઢી જે આપણે એમાં જે બેસન નાખી, થોડોક બેસન નાખીને જ્યારે કઢી બનાવવામાં આવતી હોય છે, જે આ છાશની કઢી તમે જોવો છો, એની અંદર કોથમીર જે એમાં આખા મસાલા, લીલી ડુંગળી અને જોવો ખાલી કઢી ખીચડીની કિંમત છે 60 રૂપિયા છે. અને બીજા જે આપણે રવૈયા મંગાવ્યા છે, હાફ રવૈયા, આ ફૂલ શાક મંગાવ્યું છે અને હાફ જે ઊંધિયું મંગાવ્યું છે. આજે આપણે કઢીની ખીચડી ખાવાના છે અને આજે ઊંધિયું, આજે છે ને મોહ જવાની છે. આજે હું ટેસ્ટિંગ કરીશ, તમને બધાને પણ ખવડાવીશ. આજે આજે છે ને એટલી મજા આવે એવું છે. અને આ જે ઊંધિયું છે એમાં ઊંધિયાની અંદર છે ને વધુમાં વધુ લોકો સિંગાડાનું ગ્રેવી અને જે બટા, તમે જુઓ છો કે આ અત્યારે એની અંદર બીજા મિક્સ વેજીટેબલ ઊંધિયું, આખું ડિફરન્ટ ઊંધિયું છે. જે આ બારડોલીનું ઊંધિયું તમને સ્પેશિયલ અલગ વસ્તુ છે કે જે તમને ખાવાની તમને મજા આવશે. એમાં સકરિયા, બટાકા અને બીજા મિક્સ વેજીટેબલ નાખીને એકદમ હેલ્ધી નાસ્તો. આજે નાસ્તો કહું કે કઢી કહું કે શું કહું, પેટ ભરીને કહું. અને આજે ભૂખ એટલી લાગી હતી બરોબરની આજે, અને જે આ રવૈયા, શિયાળો આવી ગયો છે એટલે રવૈયા ખાવાથી તમને શરીરની અંદર ગરમી, એનર્જી બહુ મસ્ત મળતી હોય, ઠંડી ના લાગે. શું કેવું છે હિરણભાઈ? તુવેરની દાળની બનાવી છે બોલો, નગર મગની દાળની ખીચડી આવતી હોય છે આપણા સબસ્ક્રાઈબર માટે. અને બારડોલીના હશે ને એટલે ખબર જ હશે કે જલારામની ખીચડી. અને એમનું એડ્રેસ છે, એ લોકો 3:15 ખોલે છે, જલારામ મંદિરની બાજુમાં બારડોલી. બુકિંગ 7 વાગ્યા સુધીમાં લઈ જાઓ, અને જે બુકિંગ કરતા હોય છે એટલે 7 વાગ્યા પહેલાં લઈ લઈ જાઓ, ને જરા 6 વાગે તમારે લગભગ નસીબમાં હોય તો જ તમને મળે. અને સલાડ, એમાં જે ડુંગળી છે, ટામેટા, કાકડી, આજે ને ભાઈ ઓરિજિનલ દેશી મજા લઈશ હું તો. બરાબર
આજે બધી જ વસ્તુ મિક્સ કરીને પછી ખાવાની મજા આવશે. આજે લાઈફની અંદર આજે નવો જ અનુભવ કર્યો. નહીં આજે કોઈ દિવસ આવી રીતના 4 વાગે ખીચડી તો મળે નહીં ક્યાં. પણ આજે બારડોલીમાં અને જે કહેવાય ને દક્ષિણ ગુજરાતમાં નવી જ વસ્તુનો ટેસ્ટ. કેવું લાગે? અલગ બદલી ગયું. મેં પેલી વાર ખાધી. કોણ કોણ બારડોલી ના જાય અને બરોબર જગ્યા આવ્યા છે ને કેજો અમને. સારું દોસ્તો, મળશું વાત આવી નાનો આ વિડીયોનો વિથ નાનો સ્વાદ. ત્યાં લગી આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જલારામ ખીચડી ખાવાનો તો ભૂલતા નહીં. જય માતા દી, જય ગણેશ, જય હિન્દ, બાય બાય. મારા પાત્ર આપી દેજો ને કાકા. હાથ સાત બીજું આપણે શું શું રાખતા હોય? પાત્ર આપી દે મોકલાવા દોસ્તો. આપણે જે બારડોલી ને પ્રખ્યાત એવા છે ને પાત્રા તો લઈ લીધા હતા, અત્યારે ટેસ્ટિંગ કરવાનું કઈ છે નહીં. એટલે અમે શું કર્યું ખબર, જવા ટાણે મેં કીધું હવે આપણે જઈ છે આપણે એને લેતા જઈ. હા હિરેનભા, બતાવ્યો આપણે ટેસ્ટિંગ કર્યા છે. આ પહેલું આજે રિવ્યુ આખું અલગ રીતના આપી રહ્યા છે. હવે તમે ટેસ્ટ કરો જવા. દેખાય તમારા આટલું પાત્રા? આમના પાત્રા સ્પેશિયલ જાય છે, વિદેશમાં પણ જાય છે. બોલો, આપણે ખાસ બધા મને કહેતા હતા કે તમે છે ને વિદેશમાં પણ પાત્રા જાય છે, એનો વિડીયો બનાવજો. તો બારડોલી અમે સ્પેશિયલ આવ્યા હતા, જે જલારામ બારડોલીના પ્રખ્યાત પાત્રા ટેસ્ટિંગ કરવા માટે આવ્યા હતા ને એની કિંમત છે 80 રૂપિયા. હું વધારે વાત નહીં કરું, ટેસ્ટ કરીશ. સર કોઈ શબ્દ જ નથી આના બોલવામાં. આ તમે જુઓ છો કે આ પાત્રા, આ જે કાચા પાત્રા હોય છે એની અંદર જે બેસનનો લોટ છે અને આ જે પાત્રા હોય છે ને પતરવેલા પાન, એને કાચા કાચા રાખીને એની અંદર બેસનનો જે મસાલાવાળો હોય છે એમને પોતાનો સિક્રેટ મસાલા નાખીને અને એને જે ફ્રાય કરવાની, જે આને તળવાની તળવાની ખૂબી છે, તળેલા પાત્રા કહેવામાં આવે છે. અને આ પાત્રા બારડોલીને બહુ પ્રખ્યાત છે. શું કેવું છે તમારું, કેવા લાગે તમને? ક્રન્ચી છે અને ખાવાની બહુ મજા આવે. ટેસ્ટફુલ છે, ચા સાથે ખાય અને સવારે મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે. તમારું શું કેવું છે ભાઈ? પાત્રા બહુ જોરદાર છે. અપ્રતિમ, નાસ્તા માટે બેસ્ટ. બારડોલીમાં પાત્રા તો બહુ બધા લોકો વેચે છે પણ સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ છે ને આના જલારામ. જલારામનો મને કોમેન્ટ કોણે કોણે કહી રહી હતી, બારડોલી આવજો, બારડોલી આવજો. બારડોલીમાં ભાઈ કઢી ખીચડી ખાધી, હાય 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 કેવી મજા આવી. તમને કેવી મજા?
બારડોલી યાદગાર રહી ગયું છે. બારડોલી છે નાનું, પણ એટલું બધું જબરજસ્ત છે અને ખાવાનું ખતરનાક શોખીન છે. આમ તો બધી જગ્યાએ ખાતા હોય છે, શોખ હોય છે બધાને. આજે એક હાઈવે ઉપર એવો મસ્તીનો રિવ્યુ આપી રહ્યા છે તમને, અને પાછળનું બેકગ્રાઉન્ડ મસ્તીનું જોવો. પાછળ કેળા પેળા અહીંયા કીધી થયા ને ભાઈ, મોજ જ છે આખી. અને આવું સારું સારું ખાવા મળી જાય રોડ ઉપર. આટલા પેકેટ લીધા છે, વિડીયો ગમે તો શેર કરજો. બારડોલી ના હોય તો વધુમાં વધુ શેર કરજો. ગુજરાત ના હોય તો શેર કરજો. અરે યાર, આપણું આ ગુજરાતની ફૂડ છે, આ બધી વસ્તુ તમને છે ને સ્પેશિયલ એ જગ્યાએ જ ખાવા મળે. તો પહોંચી જાજો બારડોલીમાં, જલારામના પાતરા ખાવા મળે, પહોંચી જાજો. અમને તો મજા આવી ગઈ. મળશું પાછા આવી ત્યાં અનોખા વિડીયો, અનોખી દુનિયાનો કોઈ સ્વાદ લઈને. ત્યાં લગીને આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આ પાત્રાનો વિડીયો જો સક્સેસ જશે, હિટ જશે ને, તો ચોક્કસથી અમે બારડોલી પાછા આવશું. બારડોલી પાછા આવીને આ આને જે પ્રોસેસ કેવી રીતે બનાવવામાં આવે છે ને, એ તમને ડાયરેક્ટ લાઈવ કિચનમાં તમને અમે બતાવશું. વિડીયો ગમે તો શેર કરજો ભાઈ. અને બારડોલીના જે આ પ્રખ્યાત પાત્રા, અને નીચે અંદર કોમેન્ટ એડ્રેસ બધું જ મળી જશે તમને. એને 80 રૂપિયાની કિંમત છે, પૈસા વસૂલ છે. 250 ગ્રામ આવે, મજા આવી ગઈ. બરાબર ને ભાઈ, મજા આવી. અરે બહુ મજા આવી. ચલો બાય બાય, જય માતાજી. જી મોકલે, જય હિન્દ, બાય બાય.